થરાદ પોલીસ દ્વારા થરાદ ટાઉન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની બોટલ સહિત રૂપિયા 76,920 ના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ રાજ્યમાં દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ પર જ છે, જેનો કડકાઈ સાથે અમલ થતો નથી, જેના કારણે રીઢા બુટલેગરો પોલીસની રહેમ નજર હેઠળ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત બનાસકાંઠા પોલીસ દ્વારા પ્રોહિબિશનને લગતા ગુના અટકાવવા તેમજ બુટલેગરોને ઝડપી લેવા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી મળતા સર્વેલન્સ સ્ટાફના માણસોએ થરાદ ટાઉન વિસ્તારમાં આવેલ ખાનગી હોટલની પાછળ આવેલા અવાવરા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની નાની મોટી બોટલ સહિત રૂપિયા 76,920 કિંમતનો બિનકાયદેસર અને પાસ પરમિટ વગરનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસ દ્વારા આ વિદેશી દારૂના જથ્થાને કબજે કરી આરોપી સુરેશ વક્તાભાઈ રબારી અને શિવરામ હરસિંહભાઈ પટેલ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.